ની મહિલા સાથે દુષ્કર્મનો વિડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। દુષ્કર્મ આચરનાર અને વિડિયો વાયરલ કરનાર બંને ઇસમોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। હળવદ પોલીસ અને એલસીબી ટીમે તાકીદે તપાસ ચલાવીને બંને ઇસમોને ઝડપી પાડ્યા છે। सोशियल मीडिया में हळवद खाते अस्थिर मगजनी महिला साथे दुष्कर्मनो वीडियो वायरल थयो हतो। जे बनावने पगले पोलीसे तपासना चक्रो गतिमान कर्या हता। जेमा भोग बननार महिलाने शोधी काढीने परिवार विशे माहिती मेळवता आ महिला 15-1 वर्षथी रखडता भटकता होय छेल्ले हळवद हाईवे परना विस्तारमां रखडता भटकता होवानुं जाणवा मळ्युं। मोडी रात्रिना जिल्ला एलसीपीनी सूचनाथी एलसीबी टीमे तपास चलावी વિડિયોમાં દેખાતો ઇસમ હળવદનો મહેન્દ્ર ગંગારામ રાઠોડજીની ઉંમર વર્ષ 20 જે રહેવાસી છે હળવદ બસ સ્ટેન્ડ પાસે। વિડિયો ઉતારનાર અને વાયરલ કરનાર હરેશ નવઘણ જાદવ જેની ઉંમર વર્ષ 28 કે જે સંજીવની પાર્ક હળવદવાળો હોવાનું જાણવા મળ્યું, જેથી બંને ઇસમોને ઝડપી લેવાયા। બંને આરોપીની પૂછપરછ કરતા મહેન્દ્ર આજથી 20-25 દિવસ પહેલા બપોરના સુમારે મોરબી ચોકડી પાસે હતો ત્યારે કોઈની હાજર ન હતું। માનસિક અસ્થિર મહિલાને ખાવાની વસ્તુની લાલચ આપી એકાંતમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું। ત્યારે હાજર રહેલા જાદવ નામના ઇસમે વિડીયો પોતાના મોબાઈલમાં બનાવીને વાયરલ કર્યો। આ બનાવ મામલે પોલીસે ભોગ બનનારના ભાઈની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલમાં બંને ઇસમોને દબોચી લેવાયા છે, જેના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધોરણસરની ધરપકડ કરાશે। ગઈકાલે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો હતો હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દુષ્કર્મ બાબતે। આ બાબત તરત ધ્યાન ઉપર આવતા હળવદ પીઆઈને સ્ટેશન ડાયરી નોંધ કરી અને આ બાબતે તપાસ કરવા તાત્કાલિક સૂચના આપેલ। હળવદ પીઆઈએ સ્ટેશન ડાયરી નોંધના આધારે તપાસ ચાલુ કરી। દરમિયાન હું પોતે એલસીબી પીઆઈ એલસીબીની ટીમ સાથે લઈને અમે પણ ગુપ્ત રીતના તપાસ ચાલુ કરી, હળવદ પીએની ટીમને પણ સાથે રાખી, હળવદ પીએ પણ સાથે હતા। આ દરમિયાન જ્યાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો, એ વિડીયો જેણે વાયરલ કર્યો હતો એ વ્યક્તિ સુધી અમે પહોંચી ગયા। જે વિડીયો જેણે ઉતારેલો હતો હરેશ નવઘણ જાદવ, હળવદનો જ રહેવાસી છે, એણે આ વિડીયો જે તે સમયે ઉતારેલો હતો એના સુધી પહોંચ્યા। એના સુધી પહોંચીને પછી જે વિડીયોમાં જે શખ્સ દેખાય છે એને આઇડેન્ટિફાય કરી અને એ શખ્સ સુધી પહોંચી ગયા, તો એ છે મહેન્દ્ર ગંગારામ રાઠોડ, એ પણ હળવદનો રહેવાસી છે। જે વિડીયોમાં જે સ્ત્રી દેખાય છે એ એના ભાઈનો સંપર્ક કર્યો અને ભાઈનો સંપર્ક કરી અને એના ભાઈની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરી અને હળવદ પીએ તપાસ ચાલુ કરી છે। મયુર રાવલ, જીટીવી ન્યૂઝ, હળવદ।